આવો મળીએ ભૂલા પડેલા શ્વાસને વિશ્વાસ આપનાર એ ભૂમિયાને કે જેણે લાલ કિતાબની જ્યોત વડે કેટલાય જીવનને ઝગમગતા કર્યા છે અને જાણીએ આ શાસ્ત્ર અને તેના ઉપાય. નમસ્તે મિત્રો, હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે રક્ષાબંધનના પવિત્ર તહેવારે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન આ વિડીયો દ્વારા મળશે. ચોક્કસપણે પૂરેપૂરો વિડીયો જોજો અને આને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આજે તારીખ 11/8/2022 ને ગુરુવાર, તો આજના દિવસની શું કરવું શું ન કરવું એની જાણકારી મેળવીએ તે પહેલાં મિત્રો, મારે એક નાનકડી વાત કહેવી છે. રક્ષાબંધન આપણે ઉજવીએ છીએ, આજનું રક્ષાબંધન પ્રોફેશનલ થઈ ગયું. બેન કઈ મીઠાઈ લાવે છે, ભાઈ મને શું આપે છે, આ વસ્તુ આવી ગઈ. તો મિત્રો, હમણાં શ્રાવણ ચાલે છે ને, તો શ્રાવણમાં મેં શિવપુરાણ થોડું વાંચ્યું. તેમાં આવો એક પ્રસંગ આવ્યો કે રક્ષાબંધન દ્રૌપદીએ ભગવાન શ્રી કૃષ્ણને રાખડી બાંધી, તો તે પહેલાં એને શું કર્યું? દ્રૌપદી રક્ષા તો લઈને ગઈ, પણ એક નારિયેલ લઈને ગઈ. ભગવાનને એને નારિયેલ આપ્યું, પછી ભગવાનની કલાઈ પર એને રાખડી બાંધી. ભગવાને દક્ષિણા સાથે દ્રૌપદીને નારિયેલ પાછું આપ્યું. દ્રૌપદીએ દક્ષિણા લઈ લીધી, નારિયેલ ભગવાનને પાછું આપ્યું. ભગવાને કીધું કેમ? તો કે તમે ત્રણેય લોકના નાથ છો. આનો જવાબ હું આપું કે તમે મને સમજાવશો? ભગવાન હૈશા અને દ્રૌપદીએ કીધું કે આ નારિયેલ મેં તમને પાછું આપ્યું છે અને સંભાળીને રાખજો. ફરી આવતા વર્ષે જ્યારે હું રાખડી બાંધવા આવીશ ને, ત્યારે નારિયેલ લાવીશ, ત્યારે તમે રાખજો અને આ નારિયેલ મને આપી દેજો. તો ભગવાન કે એનો મતલબ શું? તો કે એનો મતલબ આ વર્ષમાં તમને યાદ રહેશે કે મારી બેન મને રાખડી બાંધી ગયેલી. ભગવાન હતા, ભગવાનને યાદ દેવડાવવાની જરૂર નહોતી, પણ એ તો સતયુગ હતો. ત્યારે ભગવાન જ્યારે ધરતી પર હતા એ સતયુગ કહેવાય ને. તો મિત્રો, રક્ષાબંધન કરવા જાઓ ને તો નારિયેલ લઈને જજો. ભાઈને નારિયેલ આપજો અને પછી રક્ષા બાંધજો. ભાઈ દક્ષિણા સાથે નારિયેલ પાછું આપે તો નારિયેલ ભાઈને આપીને આવજો, દક્ષિણા લઈ લેજો. દક્ષિણા કેટલી છે એ મહત્વનું નથી. મેં એવી બહુ બધી બહેનો દીકરીઓ જોઈ છે કે દક્ષિણા પહેલાં ગણી લે છે કે ભાઈએ મને શું આપ્યું. રૂપિયાથી આશીર્વાદ નથી મળતો, ચોક્કસપણે આશીર્વાદ એ વસ્તુ જુદી છે. તો આ અપમાન ભાઈનું ક્યારે પણ નહીં કરવું. એને તમને પ્રેમથી દક્ષિણા આપી છે તે લઈ લેજો. અને જો તમે આ ઉપાય કરો છો ને, તો તમારા ભાઈ બહેનના સંબંધોમાં ક્યારેય દરાર નહીં આવે, ક્યારે કોઈ ખોટો માણસ આ સંબંધને તોડી નહીં શકે, અને ચોક્કસપણે તમને ખૂબ સારા ફળ મળે. આ નારિયેલ આપવાનું જે મહત્વ છે, નારિયેલ એ રાહુ છે. રાહુનું એક એ છે, આપણા વૈદિક શાસ્ત્રોમાં શ્રીફળ કહેવાયું છે. તો આપણે શ્રીફળ આપ્યું ને પછી રક્ષા બાંધી, તો એનું જે મહત્વ છે એ 1000 ગણું વધી જાય છે. તો આને ચોક્કસ ધ્યાન રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજે કોણે શું કરવું અને શું ન કરવું. લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. મેષ રાશિ, મેષ રાશિ વાળાએ શું કરવું જોઈએ? મેષ રાશિ વાળાએ આજે પોતાના ભાઈને દીર્ઘાયુષ્ય મળે
એવી પ્રાર્થના કરવી જોઈએ, એવી મનોકામના કરવી જોઈએ. જેની બહેન છે એવા લોકોએ પોતાની બહેન માટે આ વિચાર કરવો જોઈએ કે ભાઈ મારી બહેન વર્ષો વર્ષ જીવે ને વર્ષો વર્ષ બળેવના દિવસે આવીને મને રાખડી બાંધે, મારી રક્ષા એની રાખડીથી થાય અને હું એની જીવનભર રક્ષા કરું. બહુ સરસ વિચાર છે. શું નથી કરવાનું? તો મિત્રો, આજે બહેનોને નારાજ નહીં કરતા, કોઈ ખોટી વાત નહીં કરતા બહેનો સાથે. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું છે? વૃષભ રાશિવાળાએ જો બહેન સાથે કોઈ અણબનાવ છે, બોલતા નથી, અબોલા છે, તો આ બહેનોને મનાવી લેજો. આજે બહેનને મનાવવાનો આનાથી ઉત્તમ દિવસ બીજો કોઈ નથી. શું નથી કરવાનું? તો મિત્રો, આજે મારી બહેન ગરીબ છે તો હું એને કેમ બોલાવું, મોટી બહેન અમીર છે તો એને બોલાવું, આવો ભેદભાવ નહીં કરતા. નહીં તો કુદરત છે. મિથુન રાશિવાળાએ પણ આજે ખાસ જેનો ભાઈ પરદેશ છે એને ફોન કરીને રક્ષાબંધનની શુભેચ્છા આપવી, જેની બહેન પરદેશ છે એને ફોન કરીને શુભેચ્છા આપવાની. મોટી બહેન છે તો આશીર્વાદ માંગજો અને નાની છે તો એને ખુશ કરવાનો પ્રયત્ન કરજો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે બહેન સાથે મનમોટાવ નહીં, કોઈ ખોટી ભાષાનો ઉપયોગ નહીં કરતા. કર્ક રાશિવાળાએ આજે શું કરવું છે? કર્ક રાશિવાળાએ આજે પોતાની બહેનો સાથે કોઈ નાનકડી ભૂલ થઈ હોય અને એ બાબતમાં કોઈ તકલીફ હોય તો એનું સમાધાન કરવાનું છે. એ આજે પૂર્ણ કરવાનું છે. મોટું મન રાખીને ભૂલી જજો અને બહેનો સાથે સમાધાન કરજો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે ભાણેજોને, બહેન ભાણેજ કોઈને નારાજ નહીં કરતા, ભાણેજોને ખાસ. સિંહ રાશિવાળાએ આજે શું કરવું છે? સિંહ રાશિવાળાએ આજે બહેનની સાથે ભાણેજોની સેવા કરવી જોઈએ, ચોક્કસ ફાયદો થાય. ભાઈ છે તમારા તો ભાઈઓને પણ તમે ચોક્કસ ખુશ રાખજો. શું નથી કરવાનું? તો આજે ભાઈ કે બહેન બંને જણાએ કોઈની ચડામણીથી ચડવાનું નથી અને ભાઈ બહેનના સંબંધમાં બિલકુલ પણ ખટાશ લાવવાની નથી. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે બહુ મહત્ત્વની, આજે મોડર્ન જમાનાની જરૂરિયાત છે તે કહું છું, બહેનનો મેડિક્લેમ ઉતારી આપજો. ભાઈ નાનો છે, બહેન અમીર છે તો બહેને ભાઈને ઉતારી આપવો જોઈએ. આજે એવી ભાવના નહીં રાખતા કે હું તો બહેન છું મારે લેવાનું, આપી શકાય. શું નથી કરવાનું? તો મિત્રો, આજે બહેન કે ભાઈ કોઈએ પણ નાના મોટાનો ભેદભાવ નથી રાખવાનો. સંબંધોની મીઠાશ જાળવી રાખજો. નાના મોટા, અમીર ગરીબ, આ ભેદભાવ જ્યારે આપણે કરીએ ને ત્યારે સંબંધોમાં કડવાશ આવે, તો આવા ભેદભાવ આજે નહીં કરતા. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે પોતાની બહેનને એક વચન આપવું જોઈએ કે જ્યારે બી તારા જીવનમાં તકલીફ આવશે ત્યારે તારો ભાઈ સાથે ઊભેલો હશે. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ પણ બહેન દીકરીનું અપમાન નહીં કરતા. વૃશ્ચિક રાશિવાળા માટે આજે શું કરવું? તો મિત્રો, ઘણા દિવસથી બહેનથી નારાજ છીએ અને આજે બળેવનો તહેવાર, રક્ષાબંધનનો તહેવાર મનાવવા જો બહેન આવી તો એવો સરસ આવકાર આપજો કે બહેન પણ બધું ભૂલી જાય, મનના જે બી વેરઝેર છે એને ધોઈ નાખે અને તમારા સંબંધ ફરી પાછા પાકા થાય. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ બાબતમાં મનમોટાવ, વાદવિવાદ બિલકુલ નહીં કરવાનું. તમારા કોર્ટ કેસ ચાલતા હોય ને તોય આજે આ બધું ભૂલી જજો. ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ આજે બહેનની કોઈ નાનકડી ભૂલ હોય ને તેને માફ કરી દેવાની. અરે, નાનકડીની કોઈ મોટી ભૂલ બી બહેને કરી હોય ને તો આજે માફ કરી દેજો, આજે એનો હક છે, ચોક્કસ કરજો. શું નથી કરવાનું? તો આજે બહેન બેટી સાથે બદલો લેવાની ભાવના નહીં રાખતા, ખાસ કરીને બહેનો સાથે. મકર રાશિવાળાએ આજે શું કરવાનું છે? બહેને ભૂતકાળમાં કરેલી નાનકડી ભૂલ ભૂલી જવાની છે અને એની સાથેના સંબંધોને મજબૂત કરવાના છે, તો ચોક્કસ આ ફાયદો જરૂરથી લેજો. શું નથી કરવાનું? બહેન આજે રાખડી બાંધવા આવે ને તો મોડું નહીં ફેરવતા,
એનાથી દૂર નહીં ભાગતા, હસતા મોડે રાખડી બંધાવજો ને એને નાની હોય તો આશીર્વાદ આપજો અને મોટી હોય તો આશીર્વાદ જરૂર લેજો. કુંભ રાશિ, કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિવાળાએ આજે જો બેન સાથે કોઈ ગેરસમજ થઈ હોય તો એને બેસીને વાતચીત કરીને નિરાકરણ લાવજો, એને આગળ નહીં વધારતા. શું નથી કરવાનું? તો મિત્રો, આજે બેન માટે કોઈ ખોટી માન્યતા દિલમાં નહીં લાવતા, એનાથી દૂર રહેજો. મીન રાશિ, મીન રાશિવાળાએ જે શું કરો, મીન રાશિવાળાએ ખાસ જેની બેન તકલીફમાં છે એને આજના દિવસે બોલાવી, મદદ કરવી અને ચોક્કસપણે એને આશ્વાસન આપજો કે તકલીફમાં છે, ભાઈ ઊભેલો છે. આટલી નાનકડી વાત એના માટે બહુ મોટી થઈ જશે. શું નથી કરવાનું? તો મિત્રો, આજે બેન સાથે કોઈ પણ ખોટા શબ્દનો પ્રયોગ નહીં કરતા. તો મિત્રો, આ જે સંબંધ છે એમાં જે મીઠાશ છે એ બીજા કોઈ સંબંધોમાં નથી આવતી. એને કેટલું સરસ રીતે આપણું હિન્દુ શાસ્ત્ર ફોલો કરે છે, રક્ષાબંધન. રક્ષાબંધન એટલે બેનની રક્ષા, આપણી રક્ષા ચોક્કસપણે. અને આ રક્ષાબંધનનું મહત્ત્વ જાણવું હોય ને તો મારી ચેનલ પર રક્ષાબંધનના 2-3 વિડીયો છે, ચોક્કસ જોજો. કોણ કોણ રક્ષા બાંધી શકે છે, રક્ષાબંધનનું મહત્ત્વ શું છે, ચોક્કસ રક્ષાબંધનથી કોને કોને ફાયદા, કેવા ફાયદા થાય છે, બધી જાણકારી તમને આ 3 વિડીયોમાં મળશે. તો મિત્રો, આજનો વિડીયો ગઈ મને તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.